નમસ્કાર દર્શક મિત્રો આયુર્વેદ આજે નહીં તો ક્યારેમાં આપનું સ્વાગત છે દોસ્તો અમુક ઉંમર પછી સ્વસ્થ રહેવા માટે અમુક પ્રકારની ક્રિયા કર્મ કરવા પડતા હોય છે ચિકિત્સા શાસ્ત્રો એની પેથી ગમે તે હોય પણ એની પાસે એના પોતાના એક આઈડિયા હોય છે કે એલોપથી છે આમ માને છે આયુર્વેદ આમ માને છે હોમિયોપેથી આમ માને છે નેચરોપથીની આ પ્રક્રિયા છે તો આયુર્વેદમાં રસાયણ કર્મ અથવા રસાયણ ક્રિયા એક બહુ મહત્ત્વનો વિષય છે અથવા તો મહત્ત્વની પ્રક્રિયા છે કર્મ છે તો રસાયણ ક્રિયા કે રસાયણ કર્મ શું છે એ વિષય ઉપર ચર્ચા કરવા આજે આપણા સ્ટુડિયોમાં એ વિષયના બે નિષ્ણાતો ડૉક્ટર સીમાબેન ગોકાણી અને ડૉક્ટર રમેશભાઈ સાપરા ઉપસ્થિત છે મેડમ સર આપનું સ્વાગત છે નમસ્કાર મેડમ સૌથી પહેલાં તો એ કહ્યું કે રસાયણ એટલે શું ક્રિયા એટલે શું જો રસાયણ શબ્દ બે શબ્દથી બનેલો છે એક રસ અને એક અયન રસ એટલે રસાદી શબ્દ ધાતુ એટલે જે ટિશ્યુ લેવલથી આપણું આખું બોડી બનેલું છે એ રસાદી શબ્દ ધાતુ અને અયન એટલે નરિશમેન્ટ જે ચિકિત્સા પદ્ધતિ દ્વારા રસ આદિ ધાતુ સુધી એટલે કે ડીપ લેવલ સુધી શરીરનું નરીશમેન્ટ થતું હોય એ ચિકિત્સા પદ્ધતિને રસાયણ ચિકિત્સા પદ્ધતિ કહેવામાં આવે છે આયુર્વેદનું મુખ્ય પ્રયોજન સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણ અને આતુરસ્ય વિકાર પ્રશમન છે એટલે કે એમાં માત્ર આતુર એટલે કે રોગી વ્યક્તિની સારવારનો જ ઉલ્લેખ નથી પરંતુ સ્વસ્થના સ્વાસ્થ્યની રક્ષાનો પણ ઉલ્લેખ છે એ જ રીતે ભેષજ એટલે કે ઔષધિને પણ બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે સ્વાસ્થ્ય ઓજસ કર અને આતુર વિકાર પ્રશમન એટલે કે સ્વસ્થ વ્યક્તિના શરીરમાં એનું સ્વાસ્થ્ય એનું ઓજ અને એની ઉર્જાનો વધારો જે પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે એ પ્રક્રિયાને રસાયણ પ્રક્રિયા કહેવામાં આવે છે રસાયણના પ્રકારો કેટલા અને કયા કયા રસાયણ નોર્મલી આયુર્વેદ પ્રમાણે બે પ્રકાર છે સ્વસ્થસ્ય ઓર્જસ કરમ યતું તદ વૃક્ષમ તદ રસાયણ આ એક રસાયણની વ્યાખ્યા છે કે સ્વસ્થ વ્યક્તિ માટે ઓજ ધાતુની વૃદ્ધિ કરે અને બીમાર વ્યક્તિ એટલે કે રોગીને સ્વસ્થ બનાવવામાં મદદ કરે તો એ જે રસાયણ છે એ બે પ્રકારે કરવામાં આવે છે એટલે કે એના માટેની જે મેથડ અથવા તો વિધિ તો એ બે પ્રકારે કરવામાં આવે છે એક કુટી પ્રાવેશિક એટલે કે હોસ્પિટલમાં ધારો કે ઇનડોર પેશન્ટ હોય અને એને જે રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવે અને જે ક્રિયા કરવામાં આવે તો એ કૂટી પ્રાવેશિક અને એક વાત તબીક વાત તબીકમાં એવું છે કે એમાં પેશન્ટને ઈન્ડોર એટલે કે હોસ્પિટલમાં રહેવું ના પડે પણ પોતાના ઘરે રહી અને રેગ્યુલર રસાયણ માટેની જે કોઈ ટ્રીટમેન્ટ આપે એ પ્રમાણે સારવાર લઈ શકે હવે આમાં મહત્ત્વનું શું છે કે કુટી પ્રાવેશિક છે તો એમાં કુટી નિર્માણ બહુ મહત્ત્વનું ભાગ ભજવે છે તો સૌથી પહેલાં આપણે સમજીએ કે કુટી નિર્માણ કાર્ય એટલે કે કુટી બનાવવી કઈ રીતે તો એના માટે આયુર્વેદમાં આપણે વર્ણન છે કે પહેલાં માટે તો સ્થળનું વર્ણન છે કે જ્યાં રાજા પછી ક્ષત્રિય બ્રાહ્મણ વૈશ્ય તથા સંતજનોનો નિવાસ હોય જ્યાં ઝૂઠ એટલે કે ખોટી બાબત છે એને કોઈ જાતનો પ્રવેશ ન હોય બરાબર જ્યાં લોકો બધા રહેતા હોય એ લોકોને કોઈ પણ પ્રકારનો બાહ્ય કે આંતરિક ભય ન હોય એવા ગ્રામ નગર અથવા તો શહેરમાં એ કુટીનું ઉત્તર દિશા અથવા તો પૂર્વ દિશામાં નિર્માણ કરવું અને નિર્માણ કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતથી કે ત્રિગર્ભા કૂટી હોવી જોઈએ એટલે કે કૂટી એની અંદર તમે પ્રવેશ કરો પછી પાછું કૂટી અને પાછું અંદર પ્રવેશ કરો એટલે ત્રીજી કૂટી આ રીતે ત્રિગર્ભા કૂટી એવું આપણે શાસ્ત્રમાં વર્ણન મળે છે તો એ કૂટી બનાવો એમાં દિવાલ ચારે બાજુ છે એ જાડાઈ પહોળાઈ ઊંચાઈ એનું યોગ્ય પ્રમાણે ધ્યાન રાખવામાં આવ્યું હોય કૂટીમાં કોઈપણ કાર્ય માટે એટલે ધારો કે શુદ્ધિ માટે વમન વિરેચન કર્મ માટે અલગ અલગ સ્થાનની જગ્યા અવેલેબલ હોય અને જે તે કાર્ય કરવાનું થાય ત્યારે જે તે વસ્તુઓ કે સામગ્રીઓ ઇઝીલી અવેલેબલ હોય એ રીતે એનું નિર્માણ કરવાનું અને એ નિર્માણ કર્યા પછી વ્યક્તિ એટલે કે જેને રસાયણ કર્મ કરાવવું છે એને પ્રવેશ ક્યારે કરાવો તો પ્રવેશ કરવા માટેનો સમય પણ લખેલો છે કે ઉત્તરાયણ હોય એટલે કે ઉત્તરાયણ એટલે કે જાન્યુઆરી ચૌદ જાન્યુઆરી પછીનો જે સમયગાળો છે શુક્લ પક્ષ હોય સારી તિથિ હોય સારો વાર હોય ત્યારે એ વ્યક્તિને શરીર સુધી બાલ કતરાવી દેવતા બ્રાહ્મણ ગાય એનું પૂજન કરાવી પ્રદક્ષિણા કરાવી અને દર્દી એટલે કે જેનું રસાયણકર્મ કરાવવાનું છે એ રજ અને તમ આ ગુણથી નિવૃત્ત એનામાં સાત્વિક ગુણ છે એ વૃદ્ધિ થઈ હોય અને એને પોતાને એમ હોય કે હું જગતના કલ્યાણ કરવા માટે આ કાર્ય કરાવવા માટે જઈ રહ્યો છું એવો વિચાર કરી અને પછી કુટીમાં પ્રવેશ કરવો હવે કુટીમાં પ્રવેશ કર્યા પછી એને શરૂઆતના તબક્કામાં વમન વિરેચન શિરો વિરેચન અને આસ્થાપન આ રીતે ચતુષ્પ્રકારે અને પંચકર્મની વિધિ પ્રમાણે શરીર શુદ્ધિ કરવામાં આવે શરીર શુદ્ધિ કર્યા પછી એને શરીર શુદ્ધિ થઈ છે કે નહીં એના માટે એને પેયા વિલેપી અમૃત યુસ કુર્તુયુસ અકૃતયુસ એ પ્રમાણે વિધિ પ્રમાણે ધીમે ધીમે હળવાથી ભારે ખોરાક સુધી આપવામાં આવે અને ત્યાર પછી એને રસાયણ દ્રવ્ય છે એનું સેવન કરાવવું આ રીતે કુટી પ્રાવેશક વિધિ છે એમાં રસાયણ કર્મનું વર્ણન મળે છે રસાયણ કર્મ કરાવવાના ફાયદા શું જો રસાયણ કર્મ કરવાના ફાયદા આયુર્વેદમાં છે બતાવેલા છે તો સર્વપ્રથમ રસાયણ ક્રિયા જ્યારે તમે કરાવો તો તમારા વર્ણ ઉપર તમારી તમારી ઓજ ઉપર તમારી પ્રભાવ ઉપર અને તમારા સ્વર ઉપર પહેલી વખત સીધે સીધો દેખીતી અસર પડે ત્યારબાદ તમારી સ્મૃતિ અને મેધા એટલે બુદ્ધિ વધે પછી તમારા દેહ અને ઇન્દ્રિયનું બલ વધે એટલે બેઝિકલી આપણે જોઈએ તો આ બધી ક્રિયાથી આ બધું વધે એટલે વ્યક્તિ પોતાની જે ઉંમરનો છે એના કરતાં ઓછી ઉંમરનો દેખાય એટલે કે યૌવન પ્રા પુનઃ યૌવન પ્રાપ્તિ થાય અને વય સ્થાપન કીધું છે એટલે કે જેટલી એની ઉંમરનું આયુષ્ય છે એના કરતાં એ લાંબુ આયુષ્ય ભોગવી શકે આ એના દેખીતા ફાયદા છે પરંતુ આ બધા ફાયદા જ્યારે કુટી પ્રાવેશિક પદ્ધતિથી વ્યક્તિ રસાયણ ક્રિયા કરે તો પ્રેક્ટિકલી જોવા મળતા હોય છે ઘણા બધા યોગીઓ એ કુટી પ્રાવેશિક પદ્ધતિથી રસાયણ પ્રયોગ કરાવે છે ચાલીસ દિવસ સુધી દોઢ મહિના સુધી બે મહિના સુધી આવી રીતે કુટી પ્રાવેશિક પદ્ધતિથી રસાયણ પ્રયોગ કરી અને આ બધા ફાયદા મેળવતા હોય છે પણ બીજો એક રસાયણનો જે પ્રકાર છે કે વાત તપિક રસાયણ એટલે કે તેની અંદર તમ કૂટી પ્રવેશની પદ્ધતિ એટલે એ ઇન્ડોર પદ્ધતિ છે એની અંદર પેશન્ટને એકદમ સીધો પવન કે તડકો ના લાગવો જોઈએ એને એટલા દિવસ ઇન્ડોર જ રહેવાનું છે જ્યારે વાત તપિકની અંદર દર્દીને વાયુ લાગે સીધો પવન લાગે કે સીધો તડકો આવે તો એનો અવરોધ નથી જણાવેલો તો વાત તપિક રસાયણની અંદર જ્યારે દર્દીને મૃદુ શોધન આપી અને જ્યારે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તો એ ત્રણ પ્રકારે કર્યા કરે છે જેમ કે આપણે અત્યારે કોવિડ નાઇન્ટીનમાં જોયું કે મેક્સિમમ પ્રમાણમાં સંશમની વટીનો રસાયણ તરીકે ઉપયોગ થયો તો એ શું કે એ એ રીતે વાતત એ વાતતપિક રીતે આપેલા રસાયણનું એક ઉદાહરણ છે કે એ રીતે તમે રસાયણ દ્રવ્ય આપો તો એનાથી શું થાય કે તમારા શરીરની ઇમ્યુનિટી વધે તમારી પ્રતિકાર શક્તિ વધે આપણને સંભાવના હોય કે આપણા મમ્મી પપ્પાને ડાયાબિટીસ છે આપણને ડાયાબિટીસ આવશે તો સૌથી પહેલાં જ એના ડાયાબિટીસને લગતું રસાયણ ઔષધ શરૂ કરી દો એનાથી જે આવવાનો સમયગાળો છે એને દૂર કરી શકાશે પ્લસ તમને જ્યારે એ રોગ થયો છે ત્યારે રસાયણ દ્રવ્યનું સેવન કરશો તો એ રોગનું જોર વધશે નહીં અને બીજું માની લો કે અમુક સાધ્ય રોગો છે એ મટી જાય એવી અવસ્થામાં છે જેમ કે ટીબી છે કે એવા કોઈ સાધ્ય રોગો છે કે જે અત્યારે સાધ્ય થઈ ગયેલા છે

ત્યારે બહુ વિચારીને રસાયણનો પ્રયોગ કરવો જોઈએ કેમકે જ્યારે રસાયણ ઔષધ તમારે શરીરની અંદર ત્યારે નાખવું જોઈએ જ્યારે તમારો અગ્નિ તપ્ત છે પ્રજ્વલિત છે એકદમ તેજ અગ્નિ છે જો અગ્નિ અતિશય મંદ હશે શરીરમાં અને પેશન્ટ રસાયણ ડ્રગને ડાયજેસ્ટ કરવાની સ્થિતિમાં નહીં હોય તો તમે એને રસાયણ ડ્રગ આપશો તો એટલું ઇફેક્ટિવ નહીં થાય જેમ કે એકદમ મીણબત્તીની લો ઉપર તમે દૂધ ગરમ કરવા મૂકો તો થાય એ મીણબત્તી બુજાય જ જાશે એના માટે માપનો અગ્નિ જોશે એટલે જે પ્રમાણે તમારો અગ્નિ છે એ તે જ છે એના પ્રમાણનો અને તમને તમારા શરીરની પ્રકૃતિ કઈ રીત રીતની છે તમને રોગ કઈ રીતનો છે એ સર્વ પ્રકારનો અથવા તમે સ્વાસ્થ્ય કે વયસ્થાપનની ઈચ્છાથી રસાયણ કરવા માગો છો એ બધું વિચાર કરીને નિષ્ણાંત વ્યક્તિ તમારા માટે રસાયણ નિશ્ચિત કરતી હોય છે સર આચાર રસાયણ એટલે શું આચાર રસાયણ એટલે આચાર રસાયણની બાબતમાં આયુર્વેદમાં એવું કહેવા માગે છે કે એક રસાયણની વ્યાખ્યા જે છે કે રસાયણ તું તદ્દ્રવ્યમ યજરા વ્યાધિનાશનમ કે રસાયણ એટલે એ વસ્તુ છે કે જે વૃદ્ધ અવસ્થા અને રોગ એની નાબૂદી માટે કરવામાં આવે હવે રસાયણ કર્મ કરાવવા જાય અને એને લાભ મળે બરાબર અથવા તો જે દર્દી કે બીમાર વ્યક્તિ થયો હોય અને રસાયણ કર્મ કરાવે અને રસાયણનો લાભ મળે હવે આયુર્વેદમાં એવું લખેલું છે કે અમુક તમારી ક્રિયાઓ કે જે આપણી સંસ્કૃતિમાં પણ વણાયેલી છે કે યાદ ધારો કે કોઈ પણ એક કુટુંબ હોય તો એમાં બે ભાઈઓ હોય કે ચાર ભાઈઓ હોય એક જ માતા પિતાના સંતાન છે પણ તો એ ચારે ચાર સરખા નથી ચારેયમાં કોઈમાં સાત્વિક ગુણ વધારે પ્રમાણમાં છે કોઈમાં ઓછા પ્રમાણમાં છે કોઈમાં રાજસિક ગુણ વધારે પ્રમાણમાં છે કોઈમાં ઓછા પ્રમાણમાં છે કોઈ આખો દિવસ કાર્ય કરવાની શક્તિ ધરાવે છે તો કોઈ બે કલાકમાં થાકી જાય છે તો આ જે વસ્તુ છે એના માટે આપણી સંસ્કૃતિમાં જે છે કે આચાર આચાર એટલે કે તમારે રોજિંદી જીવનની ક્રિયાઓમાં આચરણમાં શું લેવું તો આચરણમાં લેવા માટે ઘણા બધા આચારમાં સિદ્ધાંતો લખેલા છે એમાંથી એક તો આપણે સત્ય બોલવું એટલે ભૂતકાળમાં જે ઘટના બની ગઈ હોય અને આપણને યાદ હોય અને ગમે ત્યારે આપણે યાદ રાખવી ન પડે અને આપણે રજૂ કરીએ સત્ય બોલવું દેવતા છે બ્રાહ્મણ છે ગુરુજનો છે આને સન્માન આપવું આની સેવા કરવી ઘરમાં વૃદ્ધ વ્યક્તિઓ હોય તો એની સેવા ચાકરી કરવી એનું કીધેલું માનવું બરાબર પછી ઘરમાં તમે વડીલ વ્યક્તિ તરીકે છો અથવા તો કોઈ પણ રિલેશનમાં છો તો બીજી જે વ્યક્તિઓ છે એને એના માટે કદમાં શબ્દ છે આર્દ્ર સંતનવત બરાબર એટલે કે ભીલી ભીની લાગણીઓ કે એ લાગણીના હિસાબે બીજી વ્યક્તિઓને એમ મનમાં ફીલ થાય કે આ વ્યક્તિ છે ત્યાં સુધી મારે કોઈ પણ કાર્ય માટે ચિંતા કરવાની જરૂર નથી એટલે કે તમે મોટું મન રાખો બરાબર જતું કરો સામેવાળો વ્યક્તિ ફોલ્ટમાં કે વાંકમાં હોય તો કે ભાઈ આ નાનો છે તો એને હું માફ કરી દઉં અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરે તો ટૂંકમાં મોટું મન રાખવાની ભાવના એ પણ આચાર રસાયણમાં આવે બીજું એક અધ્યાત્મને લગતું છે કે તમે અધ્યાત્મમાં રસ કેળવતા હોય પછી તમારામાં આધ્યાત્મિકતા હોય તમે ધર્મને માનતા હોય ધર્મને લગતું વાંચન કરતા હોય દયા ભાવના તમારામાં હોય કોઈ પણ પ્રાણી પ્રત્યે કે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ક્રૂરતા ન હોય બરાબર કોઈનું અપમાન કરવાની ભાવના ન હોય કોઈનું ખરાબ ઈચ્છવાની ભાવના ન હોય જે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે ભૂતકાળમાં જ્યારે અમિતાભ બચ્ચન એકવાર એક્સિડન્ટમાં સિરિયસ થઈ ગયો હતો ત્યારે દુનિયાના લોકોએ બધાએ પ્રાર્થના કરી અને અમિતાભ બચ્ચન સિરિયસ કન્ડિશનમાંથી બહાર આવી ગયો તો એ જે દુઆ અથવા તો કોઈના માટે સારું ઈચ્છવું એ વસ્તુ છે એ પણ સાયન્ટિફિક બેઝ ઉપર પ્રૂફ છે કે આ ધારો કે તમે કોઈના વિશે સારી દુઆ કરો તો જેના વિશે તમે સારી દુઆ કરી હોય એ વ્યક્તિનું તમે ડબલ્યુબીસી કાઉન્ટ દુઆ કર્યા પહેલાં અને પછી ચેક કરાવો તો ડબલ્યુબીસી કાઉન્ટ વધશે એવું સાયન્ટિફિકલી પ્રૂફ છે એની જગ્યાએ ઊંધું એ એટલે કે તમે કોઈના વિશે ખરાબ વિચારો તો જે ખરાબ વિચારનાર વ્યક્તિ છે એની તંદુરસ્તી અથવા તો ઇમ્યુનિટી પાવર ઓછો થાય બરાબર બીજું નિંદ્રા પૂરી કરતો હોય બરાબર પછી ક્યારે ઉઠવું ક્યારે શું અને પોતે જે દેશ કે સમય પ્રમાણે આજુબાજુમાં જે કોઈ પણ ખોરાક મળતો રહેતો હોય તો એની માત્રા પછી કેટલા પ્રમાણમાં ખાવું ક્યારે ખાવું એની જાણકારી રાખતો હોય રોજબરોજના પોતાના કાર્યમાં દૂધ અને ઘીના ખોરાકનો ઉપયોગ કરતો હોય અને અહંકાર ન કરતો હોય નબળા વિચાર મનમાં ના લાવતો હોય નેગેટિવિટી ટૂંકમાં કે ને કે ભાઈ મેક્સિમમ પોઝિટિવિટી કોઈ પણ કાર્ય કે એ બાબત માટે તો એ બધું આચાર રસાયણમાં આવે અને એના ફાયદાથી એને ઓટોમેટિક રસાયણ જેવું કર્મ એના બોડીમાં થાય બરાબર મેડમ આ રસાયણ કર્મ માણસને સ્વસ્થ કરવામાં અથવા સ્વસ્થ રાખવામાં કઈ રીતે કાર્ય કરે છે જો આપણે કોઈ પણ દર્દીને અથવા કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ વ્યક્તિ રસાયણ ઔષધિ લે તો સર્વપ્રથમ એના જઠરાગ્નિ દ્વારા એ રસાયણ ઔષધિનો પાક થાય એ પચે એટલે એમાંથી જે સાર ભાગ એટલે કે એસન્સ જે પોટેન્શિયલ છે એ બોડીની અંદર ક્રિએટ થાય પછી એ એસન્સ એ સાર ભાગનું શરીરની અંદર વિવિધ સ્ત્રોતસ એટલે કે જે માઇન્યુટ ચેનલ્સ છે નાની નાની કેપેલરીઝ છે આપણા બોડીની અંદર જીની વેઇન છે શીરા છે ધમની છે એના દ્વારા એબ્ઝોર્બ્શન થાય બરાબર એ એબ્ઝોર્બ થઈ અને પછી આખા શરીરની અંદર નરીશમેન્ટ કે પુષ્ટિનું કાર્ય કરે તો આ આખી પ્રક્રિયાના બે મેઇન સ્ટેજ આવ્યા એક તો અગ્નિ દ્વારા સાર ભાગની ઉત્પત્તિ અને બીજું સ્ટેજ આવ્યું કે વિવિધ ચેનલો દ્વારા શરીરની અંદર સાર ભાગ પહોંચવો બરાબર એટલે જ જ્યારે બી રસાયણ દ્રવ્યનો ઉપયોગ કરવાનો હોય તો સૌથી પહેલાં દર્દીના અગ્નિને પ્રદીપ્ત કરવું જોઈએ અને સ્ત્રોતસ સ્ત્રોતસ એટલે આપણા શરીરની અંદર જે જીઆઈ ટ્રેક છે રેસ્પિરેટરી ટ્રેક છે જે બધી આપણા બોડીની સિમ સિસ્ટમ છે અન્નવહ સ્ત્રોતસ પ્રાણવહ સ્ત્રોતસ જે કીધા છે એ શરીરના મોટા મોટા સ્ત્રોત સ્ત્રોતસો છે તો એની શુદ્ધિ કરવી જોઈએ એટલે વમન દ્વારા વિરેચન દ્વારા શિરો વિરેચન દ્વારા આસ્થાપન બસ્તી દ્વારા આ આખા જીઆઈ ટ્રેકને શુદ્ધ કરવામાં આવે એટલે મોટા સ્ત્રોતસોની શુદ્ધિ થાય એટલે ઓટોમેટિકલી નાની નાની ચેનસ એટલે નાના નાના સ્ત્રોત શરીરની અંદર શુદ્ધ થઈ જાય એટલે જે સાર ભાગ શરીરમાં બન્યો છે રસાયણથી આપણું ઔષધ તો ઉત્તમ જ છે આપણો અગ્નિ ઉત્તમ છે એટલે એનાથી સારભાગ બની ગયો ઉત્તમ પ્રકારનો પણ એનું એબ્ઝોર્બશનય ઉત્તમ રીતે થવું જોઈએ એટલા માટે શોધનની પ્રક્રિયા આખી કહેલી છે અને એ રીતે રસાયણ આપણા શરીર ઉપર કાર્ય કરે છે સર જે શક્તિની દવા એલોપેથી આપવામાં આવે છે તો એના કરતાં આ રસાયણ ક્રિયા રસાયણ કર્મ કઈ રીતે જુદું પડે છે અચ્છા હવે શક્તિની દવા નોર્મલી શરૂઆતના સમયથી અથવા તો જે રોગ છે એની નાબૂદી થયા પછી આ બે કન્ડિશનમાં વિટામિન એ વિટામિન બી વિટામિન સી વિટામિન ડી કેલ્શિયમ છે પછી વિટામિન બી કોમ્પ્લેક્સ છે બી ટ્વેલ્વ છે વિટામિન ઈ છે અલે અલગ અલગ પ્રકારના વિટામિન છે પછી એન્ટીઓક્સિડન્ટ છે પ્રોટીન પાવડર છે એનર્જી પાવડર છે આ પ્રકારના અલગ અલગ જે એનર્જી માટેના એલોપેથિકમાં યુઝ થતા હોય છે તો એ શું છે કે ડિસીઝની સાથે અથવા તો ડિસીઝ પત્યા પછી એ રીતે આપવામાં આવે હવે એમાં છે ને કોઈ પંચકર્મ વિધિથી કોસ્ટ સુધી કરાવ્યા પછી નથી આપવામાં થતું બરાબર એટલે મેડમે સમજાવ્યું એમ કોસ્ટ સુધી થયા પછી એનું એબ્સોપ્શન બરાબર થાય અને એને શક્તિની દવા પૂરેપૂરી શરીરમાં કામમાં આવે એવું નથી થતું તો રસાયણ આયુર્વેદ પ્રમાણે વાતાતપિક વિધિથી અને કૂટીપ્રાવેશિકમાં કુટીપ્રાવેશિક વિધિથી કરાવેલું રસાયણ કર્મ છે એ મેક્સિમમ ફળ આપે કારણ કે એને બધી જ પ્રકારની શુદ્ધિઓ થઈ અને પછી રસાયણનું સેવન કરવામાં આવેલું હોય અને વાતાતપિક વિધિથી રસાયણ સેવન કરાવવામાં આવેલું હોય તો એ ઓના જેટલો ફાયદો ન થાય હાલાકી એમાં કૂટી પ્રાવેશિક વિધિમાં કોન્ટ્રાઇન્ડિકેશન એટલે કે કોમ્પ્લિકેશન બની શકે પણ એ કોન્ટ્રાઇન્ડિકેશન કે કોમ્પ્લિકેશન થયા હોય તો એનું ઓન ધ સ્પોટ એનું સારવાર કરવાની હોય પણ મેક્સિમમ બેનિફિટ કૂટી પ્રાવેશિકથી જ મળે બરાબર મેડમ આજે રસાયણ કર્મની રસાયણ ક્રિયાની આપણે ઔષધોની વાત કરીએ તો મુખ્યત્વે ચરક સંહિતાની અંદર આંબળા હળદે શિલાજીત ભલાતક એના યોગો વધારે પ્રમાણમાં જોવા મળે છે એ ઉપરાંત ત્રિફલા રસાયણ એકલ આમલક રસાયણ કેવલ આમલક રસાયણ બ્રહ્મ રસાયણ પીપલી રસાયણ વધમાન પીપલી વગેરે યોગો જોવા મળે છે આમાં હું તમને ત્રિફલા રસાયણની વાત કરું એ સેલામાં સેલો રસાયણ પ્રયોગ છે કે જ્યારે તમે જમવા બેસો એ જમતા પહેલાં બે બહેડાનું ચૂર્ણ અને જમ્યા પછી ઘી અને મધ સાથે ચાર આમળાનું ચૂર્ણ અને જ્યારે તમે જમી લીધું હોય અને એનો ખોરાક એકદમ પચી ગયો હોય ત્યારે રાત્રે એક હળદેનું ચૂર્ણ ત્રિફલા રસાયણ રૂપે લેવાનું આપણા શાસ્ત્રની અંદર વર્ણન મળે છે ઘી અને દૂધ એ પણ એક રસાયણ દ્રવ્ય તરીકે સંહિતામાં વર્ણવે છે કે ઘી અને દૂધ કાયમ લેવું જોઈએ એ એક રસાયણ દ્રવ છે એ ઉપરાંત જ્યારે કેવલ આમલક રસાયણની વાત કહી છે એ બહુ રુચિપ્રદ છે એટલે હું તમને અહીંયા વાત કરું છું કે એની અંદર એક વર્ષ સુધી વ્યક્તિએ ગાયના દૂધની ઉપર રહેવાનું બ્રહ્મચર્યનું પાલન કરવાનું અને ગાયત્રી મંત્રનો જાપ કરવાનું એ પછી ત્રણ દિવસ સુધી નિરાહાર રહેવાનું ઉપવાસ કરવાનું પછી શુક્લ પક્ષની અંદર ઉત્તરાયણમાં પોષ મહા ફાગણ મહિનાની અંદર આમળાના વનમાં જવાનું અને પોતાના હાથમાં આમળાને પકડીને ઓમકારનો જાપ કરવાનો ક્યાં સુધી કરવાનો તો જ્યાં સુધી આમળું મૃદુ થઈ જાય એકદમ મધુર થઈ જાય અને એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એ આમળાને હાથમાં લઈ અને ઓમકારનો જાપ કરીને તપ કરવાનો જ્યારે આ પૂર્ણ થાય ત્યારે એ આમળામાં અમૃતની ઉત્પત્તિ થઈ છે એવું આયુર્વેદમાં કહેવામાં આવે છે અને એવા આમળાના સેવનથી વ્યક્તિ સહસ્ત્ર વર્ષ સુધી જીવી શકે છે તો આવું શાસ્ત્રમાં વર્ણન છે પ્રેક્ટિકલી આપણે જોઈએ તો વાત પ્રકૃતિવાળાને બલા અને તેલ પિત્ત પ્રકૃતિવાળાને ઘી સતાવરી આમળા કફ પ્રકૃતિવાળાને તો ભીલામો ગુગળ પીપલી વગેરે પ્રકૃતિ પ્રમાણે રસાયણ ડ્રગ આપી આપી શકાય પ્રેક્ટિસ ન રહે જ્યારે પોતે પ્રિસ્ક્રિપ્શન લખે ત્યારે એની પાસે જે રોગી આવેલો છે એની પ્રકૃતિનો અને એના રોગનો વિચાર કરીને એકાદું રસાયણ ડ્રગ તો એમાં એડ કરવું જ જોઈએ અને કરવું જોઈએ તો સારી ટ્રીટમેન્ટના રિઝલ્ટ મળે જેમ કે તમને પેશન્ટને ડાયાબિટીસ છે તો એની અંદર હરિદ્રાનો યુઝ થાય છે એના સ્કીન વિકાર છે રક્ત વિકારમાં ભૃંગરાજ સારું ઇફેક્ટ આવે છે ટ્રેકના રોગો હોય તો હળદે અને વાવડી વિડંગ સારું રિઝલ્ટ આપે રેસ્પિરેટરીના એટલે સ્ત્રોતસના રોગોમાં પીપલી રસાયણ બેસ્ટ આ વર્ક કરે છે મારા ગુરુ જે સીપી શુક્લા સર છે એ પીપલી રસાયણનો ઉપયોગ કરતા હતા ના પેશન્ટમાં ટ્યુબર ટ્રીટમેન્ટ પૂરી કરેલી હોય એનામાં પુનઃ સ્વાસ્થ્યની સ્થાપિત કરવા માટે એ પીપલી રસાયણનો બહોળા પ્રમાણમાં યુઝ કરતા હતા અને એના બહુ સારા રિઝલ્ટ જોવા મળતા હતા એ રીતે મૂત્રવહ સ્ત્રોતસની અંદર ગોખરું અને કૂનનવાનો પણ રસાયણ તરીકે ઉપયોગ કરી શકાય આ ક્રિયા રસાયણ ક્રિયા કોણે કરાવી કોઈ પણ વ્યક્તિ કરાવી શકે રોગી છે કરાવી શકે અથવા તો સ્વસ્થ વ્યક્તિ છે એ પોતાનું સ્વાસ્થ્ય ટકાવવા માટે કરાવી શકે એનો ઉપયોગ ક્યારે ને કોણે કરવો હવે જેમ અત્યારના સમયગાળામાં એલોપેથિક લેવા કે ભાઈ આપણે ચાલીસ મિનિટ આપ્યા એટલે હોલબોડી ચેકઅપ કરાવવું કે હાર્ટનું ચેકઅપ કરાવવું એ પ્રમાણે કોઈ જાતનો કોઈ રોગ છે કે નહીં ચેકઅપ કરાવવું પછી હાર્ટ પ્રોબ્લેમ આવ્યો તો એને થોડું થોડું ચાલવું કે એ પ્રમાણે અલગ અલગ સૂચનાઓ આપીને એ બધું થતું હોય તો એ વસ્તુ ન કરવી પડે એના માટે આયુર્વેદમાં સ્વસ્થ વ્યક્તિએ પોતાની સ્વસ્થતા જાળવી રાખવા માટે અને વૃદ્ધત્વ છે એને ટાળવા માટે ચાલીસને ટપ્યા હોય કે ચાલીસથી વધારેની ઉંમર હોય ત્યારે એણે કર્મ કરાવવું જોઈએ કે જે કરાવવાથી એને શરીરમાં ઉત્સાહ બુદ્ધિ પ્રતિભા તેજ શરીરની કાંતિ શરીરના બધા જ અંગોની કાર્યક્ષમતા ધારણ કરવાની શક્તિ સર્વ ધાતુઓની પૂર્તિ અને એમ સમજો ને કે પોતે પોતાની એજ કરતાં દસ વર્ષ નાના હોય અને જે રીતે વર્ક કરતા હોય એવી એના શરીરમાં પૂર્તિ આવે એના માટે એ રસાયણ કર્મ કરાવવું જોઈએ બાકી વ્યાધિત એટલે કે રોગી વ્યક્તિઓએ તો કરાવવું જ જોઈએ તો મેડમ સર તમારી સાથે સરસ મજાની ચર્ચા એક નવા જ વિષય ઉપર આજે વાત થઈ પણ આપણી એક સમયની મર્યાદા છે એટલે મેડમ સૌથી પહેલાં આપને પછી સર આપ અમારા દર્શકોને એક સંદેશો આપી દ્યો રસાયણ અંગેનો અથવા તો જનરલ આપણી વાતચીતમાં એક ચવનપ્રાસ રસાયણનો ઉલ્લેખ કરવાનો રહી ગયો અત્યારે ચવનપ્રાસને લોકો રસાયણ ડ્રગ તરીકે એક જ ડ્રગ અત્યારે સમાજમાં ફેમસ છે ચવનપ્રાસ એનો લોકો રસાયણ તરીકે શિયાળામાં ઉપયોગ કરતો હોય છે પરંતુ આયુર્વેદમાં આવા અનેકો અનેક રસાયણ યોગો છે એટલું ચ્યવનપ્રાસ જ રસાયણ યોગ નથી લોકોએ ધ્યાન રાખવું પડે અને લોકોમાં આ રીતે આયુર્વેદનું જ્ઞાન અને પ્રચાર પ્રસાર થાય લોકો આયુર્વેદને વધારે ઊંડાણથી સમજી શકે એના માટે આપણા જે વૈદ્ય સમાજ છે જે રીતે આપણા ઘરે પ્રસંગ હોય કે કોઈ એવું હોય તો આપણે લોકોને પુસ્તક ભેટ આપતા હોય મોસ્ટલી ભગવદ્ ગીતા આપતા હોય રામાયણ આપતા હોય તો મારો એક વિચાર છે કે આપણા વૈદ્યોએ આપણા વૈદ્ય આપણા સમાજમાં આયુર્વેદ આયુર્વેદના પુસ્તકો અત્યારે બધી ભાષામાં મળશે તમને હિન્દીમાં મળી જશે ગુજરાતીમાં બી મળી જશે ટૂંકમાં આપણા દેશની દરેકે દરેક ભાષામાં આયુર્વેદના પુસ્તકો મળે છે તો પછી એ પુસ્તકો ને જ્યારે તમારી ઘરે પ્રસંગ હોય જ્યારે જ્યારે એવા સંજોગો ઉત્પન્ન થાય તમે તમારા સગા સંબંધીઓને અને સમાજને પુસ્તકો આપો જેથી લોકોમાં આયુર્વેદનો સૌથી વધારે પ્રચાર પ્રસાર થાય એવો મારો મેસેજ છે આજનો યસ મારો મેસેજ આજનો એટલો છે કે ચાલીસ પછી જો તું ચાલીસ નહીં તો તું ક્યાંય ચાલીસ નહીં આ જે ચારે બાજુ ફેલાયેલું છે વોટ્સએપમાં પણ છે તો આયુર્વેદ પ્રમાણે ચાલીસ પછી જો તું રસાયણ ક્રિયા કે રસાયણ કર્મ એને ધ્યાનમાં રાખીને જીવીશ નહીં તો તું બીમાર પડીશ તો રસાયણને અનુલક્ષીને કોઈ પણ ક્રિયા કરાવ તો દર્શક મિત્રો આજે આ ચર્ચામાં રસાયણ કર્મ રસાયણ ક્રિયા વિશે સરસ મજાની વાતો થઈ એમાંથી ઘણું બધું આપને સૌને જાણવા પણ મળ્યું હશે ઘણી બધી ટિપ્સ પણ મળી હશે તો રસાયણ ક્રિયાનો રસાયણ કર્મનો ક્યારે કેવી રીતે ઉપયોગ કરવો એ વાત સમજીને તમારે એ પ્રકારની જરૂર હોય તો નજીકના નિષ્ણાત વૈદ્યની સલાહ પ્રમાણે એ તમે કરાવી શકો છો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર